પૂજ્ય માતૃચરણ અહીંયા બિરાજ્યા છે એમના દ્વારા જ આ લખેલું લખાયેલું બહુ સુંદર હો તારી પલ પલ લાખો નિભાઈ જાય છે રે તારી પલ પલ લાખો નિભાઈ જાય છે રે વલ્લભને ક્યારે સંભાળશો મારે શ્રી વલ્લભને ક્યારે સંભાળશો હારે તમે વલ્લભને ક્યારે સંભાળશો પાડ પણ તો ખોયું રમિયું મંગમાં પાડ પણ તો બહુ સુંદર શબ્દ છે ધ્યાન આપીને સમજતા જજો સાથે પાડ પણ તો ખોયું રમિયું મંગમાં પાડ પણ તો ખોયું રમિયું મંગમાં મન તારું રચી ગયું એ રાગ રંગમાં ક્યારે સંભાળશો હારે તમે વલ્લભને ક્યારે સંભાળશો પચા થઈ ગયા હવે તો આ અહમતા છોડો મમત્વ છોડો આ મોહને છોડો ઘડ પણ આવી ગયું તો એ માયા નથી છૂટતી આવ્યો ઘડ પણ તો એ માયા મુકાય માયાના મોહથી મનને અટકાય ના હારે તમે વલ્લભને ક્યારે સંભાળશો હારે તમે વલ્લભને ક્યારે સંભાળશો જશો ખાલી હાથો જશો બંધ મુઠ્ઠી આ ખાલી હાથ જાયંગે
खाली आव्या नित जीवन वित्यू तारी खोटी बातोए जीवन वित्यू तारी खोटी बातोए हे बातो मा विती गया देव सोरे तारा बातो मा विती गया देव सोरे ओ तारा बातो मा विती गया देव सोरे ओ तारा बातो वल्लभ ने क्या रे संभालियो वल्लभ ने क्या रे हरित में वल्लभ ने क्या रे संभालियो हरित वल्लभ चरण मां सभी गाइए मनडो रहे सदा वल्लभ चरण मां दिवस अने रात इमना स्मरण मां दिवस करी दियो इने अर्पण रे वल्लभ ने क्या रे संभाल सो हारत में वल्लभ ने क्या रे संभाल सो हारत तारी पल पल लाखोनी गई जाए छे रे 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 वल्लभ ने क्या रे संभाल सो हारत में वल्लभ ने क्या रे सो हारत में वल्लभ ने क्या रे संभाल सो हारत में वल्लभ हरे श्री वल्लभ ने क्या रे संभाल सो हरे श्री वल्लभ ने क्या रे संभाल सो Thank you.
पल पल लाखों निभाए जाए छे हे तारी पल पल लाखों निभाए जाए छे श्री वल्लभ ने प्यारे संभार शो हरे श्री वल्लभ ने प्यारे संभार शो शिवल्लभाधीश की जय आयुर नश्यति पश्यताम प्रतिदिनम यतिक्षय यौवनम तो आ पल पल मा आपणी आयु नष्ट थई रही छे वैष्णवो सुखदेव जी समझा रहे हैं कि राजन आ क्षणभंगुर जे जीवन छे એક ક્ષણભંગુર જીવનમાં ભાગવત પરાયણ થવા માટેના ત્રણ સાધન આ સાધન લીધા એટલે સાધનોનો અહીંયા પ્રકાર બતાવ્યો શ્રવણ સ્મરણ અને કીર્તન શ્રવણ કરો તો શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરો તો એવું કે સંસારનું વિસ્મરણ થઈ જાય સુખદેવજી કહે છે કે રાજન જેની મૃત્યુ સમીપ હોય એને એકાંતમાં વાસ કરવો જોઈએ અને મનને સ્થિર કરવું જોઈએ હવે જુઓ અહીંયા બીજા સ્કંદ અંતર્ગત યોગાદિનું વર્ણન કરવામાં આવે છે અષ્ટાંગ યોગનું જે મહર્ષિ પતંજલિએ પણ અષ્ટાંગ યોગની જે વાત કરી છે તો અષ્ટાંગ યોગના માધ્યમથી ભાગવત કૃપા પ્રાપ્ત કરવાનું એક વિશિષ્ટ માર્ગ સાધન અહીંયા શ્રી સુખદેવજી બતાવી રહ્યા છે ભિન્ન ભિન્ન ઈચ્છાઓને પૂર્તિ માટે કયા દેવની ઉપાસના કરવી એનો પ્રકાર બતાવ્યો કે આના મનમાં બીજી કોઈ ઈચ્છાઓ તો નથી ને મુખ્ય સુખદેવજીને કૃષ્ણ કથા એ મુખ્ય છે પરંતુ આને પરખે છે કે બીજી કંઈક વાસના કામના આના મનમાં છે તો ભાઈ આ ઈચ્છાને પૂરી કરવા માટે આની ઉપાસના આ દેવીની ઉપાસના આ ઉપાસના એટલે આ બધા પ્રકાર બતાવ્યા પછી જ્યાં પરીક્ષિતજીએ સૃષ્ટિ સર્જનનો પ્રશ્ન કર્યો અને સુખદેવજી મહારાજ પ્રશ્નના ઉત્તરમાં સૌથી પહેલા એમના દીક્ષા ગુરુ એવા શ્રી રાધાજીનું સ્મરણ કર્યું નમો નમસ્તે સવૃષભાય સાત્વતાં વિદુર કાષ્ઠાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વરામણિ બ્રહ્મણિરંસ્યતે નમઃ રાધસા રાધા શબ્દ શ્રી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે એમની દીક્ષા ગુરુ આ રાધાનો સંકેત છે એટલે કે સ્વામીજીનો અહીંયા સંકેત કર્યો છે આ એમના ગુરુ છે એટલે એમનું સ્મરણ કર્યું પિતાજીથી વ્યાસજીથી એમને ભાગવત મળ્યું એટલે એ જ સભામાં એ પણ બિરાજી રહ્યા છે વ્યાસજી છે પરાશર ઋષિ બિરાજી રહ્યા છે એટલે 12 શ્લોકોમાં સુખદેવજીએ મંગલાચરણ કર્યું અને હવે કહ્યું કે જેવો પ્રશ્ન તમને થયો હતો એવો જ પ્રશ્ન નારદજીને થયો હતો ને એમણે બ્રહ્માજીને પૂછ્યો અને હવે બ્રહ્માજીએ જે નારદજીને ઉપદેશ આપ્યો હતો એ હું આપને કહું છું અને બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જનને ઇતિહાસ નારદજીને કહ્યો કે વિરાટ સ્વરૂપ પ્રગટ થયું એની નાભી પ્રદેશમાંથી કમલ પ્રગટ થયું એ કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા ચાર દિશાઓમાં જોવા લાગ્યા ચતુર્મુખ થયા બધી જગ્યાએ જલ જલ દેખાયો ભગવદ ઈચ્છા પ્રેરણા શક્તિથી તપ તપ એમ શબ્દ સંભળાયા અને પછી 1000 વર્ષ આમણે તપ કર્યો અને પછી પ્રભુ એમને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે સૃષ્ટિનું સર્જન કરો સૃષ્ટિ સર્જન કરતા પહેલા 4 પ્રકારના પ્રશ્ન બ્રહ્માજીએ કર્યા પરાવ જ્ઞાન ક્રીડા જ્ઞાન શિક્ષા જ્ઞાન અને ગર્ભાભાવ 4 વસ્તુ ભગવાન પાસે માંગી ભગવાને એમને પોતાના ગોલોક ધામના દર્શન કરાવ્યા
प्रेंखम श्रिताय कुसुमा करानुगई विरगीयमाना प्रिय कर्म गायती। એટલે ભગવાને ગોલોક ધામ, અને એ ગોલોક ધામમાં ભગવાન પુષ્પના હિંડોલામાં ઝૂલી રહ્યા છે સ્વામીજી સાથે, એવા ગોલોક ધામના દર્શન, પોતાની સૃષ્ટિના દર્શન ભગવાને કરાવ્યા। અને અન્ય જે એમની ઈચ્છાઓ હતી, જે એમની જિજ્ઞાસાઓ હતી બ્રહ્માજીની, એ જિજ્ઞાસાઓની પૂર્તિ માટે ચતુશ્લોકી ભાગવત, ચાર શ્લોકી ભાગવત, ચાર શ્લોકોના માધ્યમથી બ્રહ્માજીને વેદાંતનું જ્ઞાન આપે કરાવ્યું છે। કારણ કે બ્રહ્માજી કહે છે, પ્રભુ આટલું મોટું કાર્ય કર્યું એની પહેલા મારી અંદર કઈ યોગ્યતા તો હોય ને, તો એ યોગ્યતા સિદ્ધ કરાવવા માટે ચતુશ્લોકી ભાગવત। એટલે જ ભાગવત માટે કહેવાયું છે કે આ ભાગવતના મુખ્ય વક્તા ભગવાન છે, કારણ કે ભગવાને ચાર શ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું, એ જ બ્રહ્માજી આ નારદજીને આપે છે, નારદજી વ્યાસજીને આપ્યું, અને આ ચાર શ્લોકનો વિસ્તાર વ્યાસજીએ કર્યો, એટલે આના મુખ્ય વક્તા ભગવાન સ્વયં છે। ભાગવતા પ્રોક્તમ, ચાર શ્લોકોના માધ્યમથી બ્રહ્મ જગત જીવ અને માયા ભગવાન કહે રહે હૈ। અહમેવાસ્મેવાગ્રે નાનિયદ્યત સહ સત્પરં પશ્ચાદહું યદેતચ્ચ યોવશિષ્યેત સોસ્મ્યહં ઋતર્ધં